નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની અંદર આજે આપણે કિસન અંગેના જેટલા પણ સ્પેલિંગ હશે તેની સમજૂતી મેળવીશું. શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ તો કિસનનો અર્થ શું થાય છે. ઓકે, લખીએ આપણે કિસન. કિસન એટલે રસોડું. ઓકે, રસોડું. ઓકે, અને પ્લેટ એટલે શું થશે, થાળી. આમાંથી ઘણા શબ્દો એવા પણ છે જે તમને આવડતા જશે, એટલે છે ને તે માત્ર તમારે રિવિઝન માટે છે. બાકીના જે જે શબ્દો તમને ન આવડે તે તમે યાદ રાખી શકો છો. થાળી. ઓકે, બાઉલ એટલે વાટકો. બાઉલ સમજો, જો અને બાઉલની બોલાય શું વચાશે, બોલ. બોલ વચાશે. ઓકે, બાઉલ નહીં, બોલ વચાશે. આપણે ડબલ્યુ લાગે ને એટલે બાઉલ વાંચીએ, પણ બાઉલ નહીં, બોલ વચાશે. બોલ, બોલ એટલે શું થશે, વાટકો. ઓકે, ત્યારબાદ આને છે ને પાન નહીં વસાય, આને વસાશે પેન. શું વસાશે, પેન. લખીએ આપણે પેન. ઓકે, અને પેન એટલે શું થશે, પેન એટલે થશે તાવડી. તાવડી અથવા અલોડી કહી શકાય. ઓકે, ત્યારબાદ જગ. જગનો અર્થ જગસ થશે, જગનો અર્થ જગ થશે. અથવા તમે અલગ રીતે કહેવા માગો તો કુંજો કહી શકાય. ઓકે, ગુજરાતીમાં જગ અથવા કુંજો, સોરી કુંજો. ઓકે, ત્યારબાદ ફોર્ક. ફોર્ક અને શું વસાય છે, ફોર્ક. ફોર્ક એટલે શું થશે, કાંટો. ઓકે, ફોર્ક. ફોર્ક એટલે શું થશે, કાંટો. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ પેલિંગ છે સ્પૂન. અને શું વસાય, સ્પૂન. સ્પૂન એટલે શું થશે, ચમચો. સ્પૂન એટલે ચમચો, એટલે ચમચો. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો સ્નાઇફ. અને શું વસાશે, સ્નાઇફ. સ્નાઇફ જો સમજો, કે એન આઈ એફ ઈ એટલે નાઇફ. નાઇફ કહી શકાય, કેમ કે કે છે ને સાયલેન્ટ, સાયલેન્ટ અક્ષર છે, સાયલેન્ટ. ઓકે, સાયલેન્ટ છે એટલે શું વસાશે, નાઇફ. નાઇફ, નાઇફ એટલે શું થશે, સોરી. ત્યારબાદ જોઈએ તો ગ્લાસ. ગ્લાસ એટલે શું થશે, પ્યાલો. ઓકે, ગ્લાસ એટલે પ્યાલો. ત્યારબાદ જોઈએ તો ટ્રે. આ શું છે, ટ્રે. ટ્રેનો મીન્સ ટ્રેસ થશે. ટ્રેનો મીન્સ શું થશે, ટ્રે. ઓકે, ત્યારબાદ કપ. કપ એટલે કપનો મીનિંગ કપ અથવા પ્યાલો કહી શકાય. ઓકે, કપ અથવા પ્યાલો કહી શકાય, અથવા કપ પણ કહી શકો. ત્યારબાદ આગળ વધીએ તો આ શું લખેલું છે, આપણે શું વાંચીએ કઈ રીતે, કે શૌચર. ચોસર, ચોસર નથી પણ આ શું છે, સોસર છે. સોસર. ઓકે, સોસર. હવે સોસર એટલે શું થશે, રકાબી. સોસર એટલે શું થશે, રકાબી. ઠીક છે, ત્યારબાદ જોઈએ તો ગેસ બર્નર. ગેસ બર્નર લખીએ આપણે, ગેસ બર્નર. હવે ગેસ બર્નર એટલે શું થશે, ગેસ બર્નર એટલે ગેસની સગડી. ગેસની સગડી. ઓકે, ત્યારબાદ ગેસ સિલિન્ડર એટલે આપણે ખબર જ છે કે ગેસની જે કોઠી હોય છે તેને ગેસ સિલિન્ડર કહેવાય, એટલે આપણે ગેસ સિલિન્ડર લખીએ. ગેસ સિલિન્ડર એટલે ગેસની કોઠી. હવે મિત્રો લખેલું છે ગેસ લાઇટર. ગેસ લાઇટર એટલે જે ગેસની સગડી હોય તેને પેટાવવા માટેની લાઇટ હોય તેને ગેસ લાઇટર કહેવાય છે. ગેસ લાઇટર એટલે આપણે લખીએ ગેસ પેટાવવા માટેની લાઇટ પણ કહી શકાય. ઓકે, લાઇટ, લાઇટ. ત્યારબાદ મેક્સ બોક્સ. શું લખેલ છે, મેક્સ બોક્સ. મેસ બોક્સ. ઓકે, એટલે જે દિવાળીની પેટી આવે છે તેને કહેવાય છે, દિવાળી ની પેટી તેને કહેવાય છે મેસ બોક્સ. ઓકે, ત્યારબાદ આ શું લખેલું છે, પ્રેશર કુકર. પ્રેશર કુકર એટલે આપણે કુકર પણ કહી શકાય. ઓકે, પ્રેશર કુકર એટલે અહીંયા કુકર કહી શકાય. ત્યારબાદ ટોંગ. શું લખેલું છે, ટોંગ્સ. ટોંગ્સ, ટોંગ્સ એટલે શું થશે, સીપીઓ થશે. ઓકે, ટોંગ્સ, ટોંગ્સ. ઓકે, ટોંગ્સ આ રીતે આવશે. ટોંગ્સ એટલે શું થશે, સીપીઓ. ઓકે, ત્યારબાદ શું લખેલ છે, ત્યારબાદ લખેલ છે સ્ટ્રેનર. સ્ટ્રેનર એટલે શું થશે, ગરણી.
સ્ટ્રેનર એટલે શું થશે? ગરણી. ઓકે, રોલિંગ બોર્ડ એટલે શું થશે? રોલિંગ બોર્ડ એટલે આડણી કહેવાય ને, આડણી, એ આડણીને રોલિંગ બોર્ડ કહેવાય. ઓકે, રોલિંગ બોર્ડ એટલે આડણી. ત્યારબાદ રોલિંગ પિન એટલે વેલણ કહેવાય, રોલિંગ પિન, રોલિંગ પિન. ઓકે, એટલે શું કહેવાય છે? વેલણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા જે કિચનને લગતા એટલે કે જે રસોડાને લગતા જેટલા પણ સ્પેલિંગ હોય તે તમામ સ્પેલિંગોનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં જે જે સ્પેલિંગ બીજા જે શબ્દો છે તેને રિલેટેડ સ્પેલિંગ હશે તેની આપણે ચર્ચા કરવાના છીએ. આભાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. નમસ્કાર.